ચાલો બધાને રામ રામ અને જય શ્રી કૃષ્ણ. હમણાં આપણે કોરોના મહામારીને લીધે લોકડાઉનમાં છીએ, એટલે આ વર્ષે આપણે વાર્ષિક પરીક્ષા પણ લેવાય નથી, અને એમનેમ આગળના જે ટેસ્ટ લેવાની હતી, જે પરીક્ષાઓ લેવાની હતી, એના આધારે બધા જ વિદ્યાર્થીઓને પાસ કરી દેવામાં આવ્યા, એટલે કે આગળના ધોરણમાં બઢતી આપવામાં આવી છે. એટલે હવે તમે બધા જે ધોરણમાં ભણતા હતા એનાથી એક સ્ટેપ આગળ, એટલે કે આગળના ધોરણમાં તમે જતા રહ્યા છો. એટલે હવે તમારે બધાએ કામ કરવાનું છે કે આપણા જે જૂના મિત્રો હોય, જૂના ચોપડા પડ્યા હોય જે વિદ્યાર્થીઓ પાસે, દાખલા તરીકે પાંચમાવાળા પાસ કરી ગયા હોય, એ છઠ્ઠામાં વયા ગયા હોય, એટલે એની પાસે પાંચમા ધોરણના જે ચોપડા પડ્યા હોય એ ચોથાવાળા લઈ લઈએ, ચોથાવાળાના જે ચોપડા પડ્યા હોય એ ત્રીજાવાળા લઈ લે, એટલે એકબીજા એ રીતના પરસ્પર સંપર્ક કરી અને જૂના ચોપડા છે એ બધા લઈ લેજો, અને અત્યારથી જ થોડું થોડું વાંચવાની તૈયારી શરૂ કરી દેજો. કાયમ કંઈ નહીં તો એક પાઠ અથવા તો એક પેજ વાંચશો તો એ આપણું કામ ઘણું બધું સરળ થઈ જશે. એટલા માટે ખાસ તમને બધાને આ વિડીયો દ્વારા જણાવવાનું કે હવે તમે બધા આગળના ધોરણમાં વયા ગયા છો, એટલે હવે આગળના ધોરણના જૂના ચોપડા તમારે મેળવીને અને એનો અભ્યાસ શરૂ કરી દેવાનો છે. આપણી પાસે ઘણો બધો ટાઈમ છે, ભલે આખો દિવસ લેસન કર્યા રાખીએ એવું હું નથી કહેતો, પણ થોડીક વાર એકાદ કલાક જેવું કાયમ કામ કરશું તો આપણું કામ છે એ એકદમ સરળ થઈ જશે. એટલે બધાએ જૂના ચોપડા આગળના ધોરણવાળા પાસેથી મેળવી લેવાના, ત્રીજાવાળા છે એ ચોથાવાળા પાસેથી લઈ લઈએ, ચોથાવાળા છે એ પાંચમાવાળા પાસેથી લઈ લઈએ, અને પાંચમાવાળા છે એ છઠ્ઠાવાળા પાસેથી લઈ લઈએ. તમારા આડોશ પાડોશમાં જે નજીકમાં જે રહેતા હોય એનો કોન્ટેક કરી લેવાનો અને કહેવાનું કે ભાઈ તમારા જે ચોપડા હવે વધના છે, એટલે કે હવે તમારે જરૂર નથી, એ ચોપડા અમને આપો, એટલે આપણે એ ચોપડા લઈ લેવાના છે અને આપણે થોડો થોડો અભ્યાસ એમાં ચાલુ કરી દેવાનો છે. ચાલો, જય હિન્દ, જય ભારત.